નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જય પટેલ આજે આપણે ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થાની અંદર કર્મચારી વ્યવસ્થા જેનો છેલ્લો ભાગ જોઈએ વિકાસ એટલે શું તાલીમ આપણે જોઈ ગયા હવે વિકાસની વાત કરીએ તો વિકાસથી શું મહત્ત્વ થઈ શકે એકમના ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ કે જેઓ આ કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે ઉચ્ચ જે સંચાલકો હોય અથવા વિભાગીય અધિકારીઓ હોય છે જેઓ કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધારે કરે છે તો એ લોકોને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે આ તાલીમ તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવાનો છે માનસિક ક્ષમતા એની વધારી અને નીતિ વિષયક નિર્ણયો સારા લઈ શકે એ માટે વિકાસ કરવામાં આવે છે આ ઉપરાંત ટેકનિકલ અને વ્યૂહરચનાઓનું ઘડતર વગેરે બાબતમાં નિષ્ણાત બને એ માટે તેમને તાલીમ આપવામાં આવે છે કે જેથી કરીને એમનો વિકાસ થઈ શકે આ તાલીમને વર્તમાન સમયમાં વિકાસ તરીકે ઓળખવામાં આવે છે ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ જરૂરી કૌશલ્યો વિકસે તે માટે એકમે અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવું પડે છે તો આ એક તાલીમ તો ખરી જ પણ એ તાલીમને વિકાસ એવું કહેવામાં આવે છે કારણ કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવે છે ખ્યાલ જોઈએ તો વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન વિકાસ એ કાર્યક્રમ છે જેના દ્વારા નક્કી કરેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો કરી શકાય છે કારણ કે અધિકારી વધારું વધારે સારું કાર્ય કરે અને પોતાના લક્ષ્યાંકો સિદ્ધ કરી શકે એ માટે એમનો વિકાસ કરવામાં આવે છે મહત્ત્વ જોઈએ ટેકનિકલ જ્ઞાનમાં વધારો એકમના અધિકારીઓ પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે કારણ કે ટેકનિકલ જ્ઞાન ના હોય તો અધિકારીઓ પોતે જે આધુનિક યુગની અંદર પોતાના એકમમાં પરિવર્તન લાવું છે લાવી શકશે નહીં તેઓની કામગીરી ટેકનિકલ કાર્યો સાથે સંકળાયેલી હોય છે તેથી વિકાસ કાર્યક્રમ દ્વારા સાધનો પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે એમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જે એકમમાં તેઓને હકારાત્મક નિર્ણયો લેવાની અંદર વિકાસ મદદરૂપ થાય છે એટલે કોઈ બી એકમમાં હકારાત્મક નિર્ણયો લેવા હોય તે વિકાસ કાર્યથી થઈ શકે છે વિકાસ એક પ્રકારની તાલીમ જ છે પણ જે ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવે છે નવા સંશોધન અને ખ્યાલોથી સુસજ્જ રાખવા તો અધિકારીઓને નવા નવા સંશોધનો તથા નવા ઉદ્ભવી રહેલા ખ્યાલો અને વિચારોની જાણકારી આપી વહીવટી કક્ષાઓ વૈચારિક શક્તિઓ અને કાર્ય અંગેની કાર્ય અંગેમાં વધારો કરી શકાય છે તો અધિકારીઓને નવા સંશોધનો અને નવા ઉદ્ભવી રહેલા ખ્યાલો વિચારો એની જાણકારી આપવામાં આવે છે જેથી વહીવટી કક્ષા અને વૈચારિક શક્તિ તેમજ તેમના કાર્યમાં વધારો થઈ શકે છે એકમનો વિકાસ વર્તમાનમાં ચાલુ ધંધાકીય એકમને નવા પરિવર્તનો અને વ્યૂહરચનાઓ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા વિકાસ કાર્યક્રમનું આયોજન જરૂરી છે હાલની વાત કરીએ તો જે એકમો ચાલી રહ્યા છે એમાં નવા પરિવર્તનો આવી શકે વ્યૂહરચનાઓ આવે અને એ વ્યૂહરચનાઓ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એમનો વિકાસ થાય એકમનો એ માટેના કાર્યક્રમો ગોઠવવામાં આવે છે માટેનું આયોજન કરવામાં આવે છે સાધનનો મહત્તમ ઉપયોગ વિકાસ કાર્યક્રમ દ્વારા એકમના ઉપલબ્ધ તમામ સાધનનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે ઉપરાંત બિનજરૂરી ખર્ચ ઘટાડી પડતર પર અંકુશ રાખી નફામાં વૃદ્ધિ કરી શકાય છે કારણ કે સાધનો પડી રહે તો એનાથી નુકસાન થાય છે એટલે એનો મહત્તમ ઉપયોગ કરવા માટે વિકાસ જરૂરી છે સમસ્યાનો ઉકેલ સંચાલનની નવી સમસ્યાઓ અને પ્રશ્નો ઝડપ ઝડપી અને સફળ ઉકેલ માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે અસરકારક નિરીક્ષણ ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિનો શક્તિઓ ધરાવનાર અધિકારીઓ જ એકમની પ્રવૃત્તિઓ પર અસરકારક નિરીક્ષણ રાખી શકે છે વિકાસના કાર્યક્રમ દ્વારા આ લાભ મેળવી શકાય છે તણાવમાં ઘટાડો પણ વિકાસથી કરી શકાય એકમના સંચાલક માટે સંચાલન માટે સંચાલકો અને અધિકારીઓને પડકારો અને સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે છે યોગ્ય નિર્ણયો લેવામાં મૂંઝવણ અને તણાવ અનુભવે છે તે ઘટાડવા વિકાસ કાર્યક્રમ જરૂરી છે તો તણાવને પણ વિકાસ શું કરી શકે ઘટાડી શકે વિકાસ કાર્યક્રમ ભવિષ્યમાં આવનાર પડકારો અને પરિવર્તનો પરિવર્તનો ધ્યા ધંધામાં સામનો પરિવર્તનનો ધંધામાં સામનો કરવા માટે અધિકારીઓને તૈયાર કરવા માટે પણ વિકાસ કાર્યક્રમ જરૂરી છે હવે છેલ્લે જે પ્રશ્ન છે એ પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે પણ એ તાલીમ અને વિકાસનો તફાવત છે જે આપણે અહીંયા લખ્યો નથી પણ હું ટૂંકમાં સમજાવી દઉં બંને પ્રશ્નો આપણે સમજી ગયા એના ઉપરથી તાલીમ અને વિકાસ બંનેનો તફાવત આપણે લખી શકીએ અર્થ આપણે જોઈએ બંનેનો તો કર્મ તાલીમનો આપણે અર્થ જોઈએ તો કે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન જેને તાલીમ કહેવામાં આવે છે તો તાલીમનો આપણે અર્થ જોઈએ તો જે તમને ગમે તે જે અર્થ આવડે એ લખી દેવાનો સરળ શબ્દનો અર્થ આવડે તો બી લખી શકાય કે તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન વિકાસની વાત કરીએ તો વિકાસની અંદર પણ અર્થ છે કે વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન પહેલાં કર્મચારીઓને આપવામાં આવે વિકાસમાં ઉચ્ચ સંચાલક અને વિભાગીય અધિકારીઓને આપવામાં હવે બંનેનો ઉદ્દેશ કયો છે તો કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો ઉદ્દેશ તાલીમનો છે કર્મચારીને એની કુશળતા વધે કાર્યક્ષમતા વધે એ માટે તાલીમ આપવામાં આવે છે અને વિકાસનો તો સંચાલક અને અધિકારીઓની આંતરિક શક્તિઓનો વિકાસ થાય અને આવનારા જે પડકારો છે એમની સામે સામનો કરી શકે એ માટે વિકાસ જરૂરી છે તો વિકાસનો ઉદ્દેશ પડકારોનો સામનો કરવાનો છે અને તાલીમનો ઉદ્દેશ કુશળતા અને કાર્યક્ષમતા વધારવાનો છે બંનેમાં કેન્દ્ર સ્થાને શું છે તો તાલીમમાં કાર્યને કેન્દ્ર સ્થાન ગણવામાં આવે છે વિકાસની અંદર ભાવિક કારકિર્દી પડકારો જે કીધા ને કે ભાવી કારકિર્દી અને સંભવિત પડકારો એ કેન્દ્ર સ્થાને હોય છે સમય અને ખર્ચ તાલીમનો સમયગાળો ટૂંકો અને ઓછો ખર્ચાળ છે તાલીમનો સમયગાળો કેવો છે ટૂંકો છે અને ઓછો ખર્ચ થાય જ્યારે વિકસ વિકાસનો સમયગાળો લાંબો છે અને વધુ ખર્ચાળ છે કોણ આપી શકે તાલીમ તો અનુભવી નિરીક્ષકો અનુભવી કર્મચારીઓ અથવા તો નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા તાલીમ આપી શકાય છે જ્યારે વિકાસ માટે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોની અને શૈક્ષણિક સંસ્થાઓની મદદ લેવી પડે છે અહીંયા વ્યક્તિ જ આપી શકે જે નિરીક્ષક હોય અનુભવી કર્મચારી હોય અથવા નિષ્ણાત હોય તો તાલીમ આપી શકે જ્યારે વિકાસની અંદર જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોની અને શૈક્ષણિક સંસ્થાઓની જરૂર પડે છે કોને આપી શકાય છે તો તાલીમ તળ સપાટીના કર્મચારીને આપી શકાય જ્યારે વિકાસ ઉચ્ચ અને મધ્ય સપાટીના અધિકારીઓને આપી શકાય છે તો આ રીતે તફાવત પૂછાઈ શકે તો હું બોલી જે બોલી ગયો છે તમારે શાંતિ જો સાંભળશો તો તફાવત પણ તમને આવડી જશે અર્થ તો આપણે બંને પ્રશ્નમાં જોઈ ગયા છે ઉદ્દેશમાં જોઈએ તો કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતા વધારવા વિકાસની અંદર જે કંઈ પડકારો આવે છે એનો સામનો કરવા માટે કેન્દ્ર સ્થાને જોઈએ તો તાલીમમાં કાર્ય કેન્દ્ર સ્થાને છે વિકાસમાં ભાવિ કારકિર્દી અને પડકારોનો સામનો કરવાનું કેન્દ્ર સ્થાને છે સમય ખર્ચની વાત કરીએ તો તાલીમમાં સમયગાળો ઓછો અને ખર્ચ ઓછો છે વિકાસમાં સમયગાળો લાંબો અને ખર્ચ વધારે છે કોણ આપી શકે તો તાલીમમાં નિરીક્ષક અનુભવી કર્મચારી અને નિષ્ણાતો જ્યારે વિકાસની અંદર જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો અને શૈક્ષણિક સંસ્થાઓની મદદ લેવી પડે છે કોને કોને આપી શકાય તો સપાટીના સંચાલકો સપાટીના કર્મચારીઓને તાલીમ આપી શકાય જ્યારે વિકાસ ઉચ્ચ અને મધ્ય સપાટીના કર્મચારી જે સંચાલકો છે એમને આપી શકાય તો આ રીતે તફાવત પૂછાઈ શકે